સોનલમાં જય મોગલમાં. મિત્રો કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. હવારમાં હું ને ભાઈ અત્યારે અમરેલી જતા હતા, તો ગાડીમાં વાહેલા ટાયરમાં પાછું પંચર પડી ગયું છે, એટલે આજ તો પાછા હેરાન થવાના. કેમ ભાઈ? અગાઉ ચેક કરી લેવાય, સાંજે સાંજે ચેક આવી થોડી ખબર પંચર પડશે. હવે અત્યારે બસમાં જાય કાં પછી ગાડીનો પંપ લઈ આવું નવાપુરી નીકળીએ. બસનો ટાઈમ છે 8:30. બસનો ટાઈમ છે ભાઈ? બસમાં વયું જવું? બસમાં તો બસ હેરાન થાય હોય તો. પણ બટા આ મોડું થાય તમારે, સમજો, હોવા પૂછન વાર લાગશે. હરેલ બસમાં જ વયા જાય. રસ્તા પંચર કરો ને કેટલું મોડું થાય. આટલું હરેલ બારેલ બસમાં વયા જાય કે જે મળે એમાં વયા જાય. ના ના, બસ તો બપોરે બહુ મોડું. પણ પંચર છે તો શું કરવાનું? મોડું થાય બટા તમારે. નો થાય એટલે આને પંચર કરે મોડું નો થાય. જતું ગાડીમાં એક વાર હવા પૂરી છે, બીજી વાર પાછા પૂરી જોઈએ, કારણ કે આમાં ટકી છે એટલે ગાડી પૂરાઈ ગઈ છે. ફાઇનલી જેમ તેમ કરીને પૂગી ગયા છે અમરેલી સિવિલ હોસ્પિટલ, અને ગાડીમાં તો હજી હવા નથી ગઈ. મેં અને એક વાર હવા પૂરી હતી, મને એવું લાગ્યું હતું કે આમાં હવા વહી ગઈ છે, પણ ગઈ નથી એટલે આમાં પંચર તો નથી લાગતું. પછી યુગભાઈએ કંઈક કર્યું હોય તો ખબર નહીં. મને તો એવું જ લાગે છે કે યુગ અને વાલગોળામાંથી હવા કાઢી નાખે છે. તિદાનજી હેરાન કરી દીધા ને ગાડીએ હવાર હવારમાં. કરી લે હોય કીધું તું કોને? મારે કરે, તારે નો કરે. મારે શું કરવાનું હોય? તમારે જ કરવાનું હોય ને બધું. ભૂલ થઈ ગઈ હશે. હાલો હવે સાંજે ચેક કરી લે. યુગરાજ ભાઈ હમણાં શીખાશે ને તો હવા કાઢી લે. બે એ જ કાઢી નાખતો લાગે, કોને ખબર. હવે તો હવે જાય છે અંદર. ભાઈને ડાયાલિસિસમાં મૂકીને હું અત્યારે જાઉં છું કેસ કઢવા. સવારે કોમ્પ્યુટર બંધ હતું, અત્યારે જોઈ છે શું થાય. કોમ્પ્યુટર તો હજી બંધ છે, ધક્કો થયો. બીજી વાર જાઉં છું કેસ કઢવા, હવે જોઈએ આગળ શું થાય. તો ફાઇનલી કેસ નીકળી ગયો છે. ભાઈ અત્યારે સૂતો છે શાંતિથી, હજી તો 1.5 કલાક જેવું બાકી રહ્યું છે. અત્યારે જાઉં છું પૂજારા ટેલિકોમમાં, કારણ કે ભાઈને મોબાઈલ લેવો છે એટલે કિંમત જાણવા જવું છે. અત્યારે શું કિંમત છે તો આગળ ખબર પડે ને મોબાઈલ લેવાની. એટલે ગયો છું અમરેલી પૂજારા ટેલિકોમમાં, હવે અંદર જઈને ભાવ જાણીએ. તો પૂજારામાં જઈ આવ્યો છું. પૂજારામાં કીધું કે તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય ને તો તમને મોબાઈલમાં થોડોક ફાયદો થાય, એટલે આપણી પાસે ક્રેડિટ કાર્ડ તો કાંઈ છે નહીં. એ પછી પંચર કરાવવા ગયો તો આ ગાડીમાં વાહેલા ટાયરમાં હવારનું પંચર હતું. હવે આ ટાયરમાં જ વાંધો છે. પહેલાં આગલું ટાયર બદલાવ્યું, હવે આ પાછલું ટાયર બદલાવવાનું કીધું છે. એટલે થયું છે એવું ને કે ટ્યુબને ટાયરને ભળતું નથી, એટલે ટાયર બટકા ભરે છે ટ્યુબને, એટલે ટ્યુબ પંચર પડી જાય છે. ભાઈ પાસે આવી ગયો છું અને 39 મિનિટ હજી રહી છે. ઘડિયાળમાં વાગી ગયા છે 12 અને ભાઈ આવી ગયા છે 12. તો ભાઈ ઝડપ રાખજો થોડીક, રેડી ને. હા હજી મારે જવાનું છે હગાઈમાં, ભત્રીજીની હગાઈ છે એટલે ત્યાં હજી જવાનું છે. તો હવે નીકળીએ છીએ ઘરે. તો અમરેલીથી ફોગી ગયો છું ઘરે, અને હવે અહીંથી જઈ સીધા બગસરા, કારણ કે બગસરા વાડી રાખી છે એટલે યુગભાઈ ને મમ્મી બે તૈયાર થઈ ગયા છે. તો ફાઇનલી બગસરાથી આવી ગયા છે ઘરે. ફગાઈના પ્રસંગમાં જવાનું હતું એટલે ત્યાં હાજરી પુરાવી પડે. અત્યારે કોથમીનું કામકાજ ચાલે છે, પપ્પા લઈ આવ્યા છે, હું તો કાંઈ નથી લઈ આવ્યો. અને યુગભાઈ અમારે જો ગાડી ઉપર હાથ પછાડે છે. શું કરો છો ભાઈ? અહીંયા પાણી છાંટવાનું છે, સુકાઈ ગયું છે હાવ. તો જો મમ્મી લઈને આવ્યા પાણી. મમ્મી જય માતાજી. જય મોગલ. આજનો દિવસ તો કેવો ગયો ને? પછી સારો ગયો પણ સવારમાં કેવો ગયો? અહીંયા આપણે પાણી છાંટી દીધું છે, અને આજ સવારમાં તો તમે જોયું હોય છે પંચર કરાવવાનું ગયો તો એ તો તમે વિડીયો જોકે નથી ઉતાર્યો. આવું બધું નવું નવું આવે રાખે છે. પપ્પા ગયા હતા બહારગામી આવી ગયા છે. 51 કુંડી યજ્ઞ હતો અને 51 અન્ય સમૂહના લગ્ન હતા. હા છે ને, ત્યાં જવું પડે એ પરિસ્થિતિ. આજે પછી એક દીકરીને સુંદર ઉઠવા માટે આખી રાતમાં ઉજાગરો હોય છે. સવારમાં 9:30 વાગે હું પોરબંદરથી આવી ગયો, અને પોરબંદરથી આવ્યો પણ સીધો સીધો ત્યાં આવી. કીડીયું ભાઈ બહુ ઉભરાણી છે અત્યારે. શું છે આજનો દિવસ કેવો ગયો તમારો? અમારે તો સવારના પંચર પડ્યું ને થયું ને એમને થોડા ધોડીમાં છે. શું છે આજ સાંજ નો પ્રોગ્રામ?
ભીંડા નું શાક ફેવરિટ આ 100%. હા, અત્યારે હું ગામ માં ગયો તો ડુંગળી લઈ આવ્યો છું, માણેક લઈ આવ્યો છું, એટલે આપણે ઉપાધિ નહીં હમણાં. અરે બહુ મોટી હારી છે. હા, 300 ની. પણ આ ડુંગળી હારી છે ને થારી જો. મોવા ની તો આયરન જ આવે ને. ત્યાં તો મમ્મી વાવેતર બહુ જાજુ થાય, ઉત્પાદન સારું થાય. તો હું વેન કરો ભાઈ અત્યારે વાંચે છે પેપર. હું કયો છ મહિના જેવું થઈ ગયું કે જવું છે જવું છે. આજનો દિવસ કેવો ગયો? સારું થયું રસ્તામાં ક્યાંય હેરાન ન થયા. પંચર હતું પણ રસ્તામાં ક્યાંય અમે હેરાન નથી થયા. જેવી મેં હવા પુરાવીને અહીંથી એટલે સીધું બાયપાસે મેં ઊભી રાખી, બાકી ત્યાં સુધી ક્યાંય ઊભી નથી રાખી ગાડી. અને હાલી દે કારણ કે ટાયરમાં થોડુંક થોડુંક ઘોળાતું હતું પણ એટલું બધું નહોતું, એટલે મને એમ થયું પંચર નહીં હોય. પછી ટાયર ખોલાયું ને પછી ખબર પડી કે આમાં પંચર છે, ઝીણું એવું પંચર હતું. ટાયર બટકા ભરે છે એટલે બીજા ટાયર ને વાત થયો કે મને બદલાવું. હા, એટલે હવે એને બદલાવવું જોઈએ, બાકી તો નહીં મેળાવે. અહીંયા હાલે છે ભીંડાનું કામકાજ. આજ રાતે ભીંડાનું શાક છે એટલે ટીવી જોતા જોતા કામકાજ ચાલુ છે. સરસ, જોતા રહીએ જોતા રહીએ. બીજું હું આટલી ડુંગળી તો પડી હતી, બાકીની મંડ લઈ આવ્યા છે. સોમા હું તમ તારે નીકળી જાય સોમાહામાં નહીં ઉપાધી. કાંઈ વાંધો નહીં, હશે તો ખાવા થાય, હશે તો ખાવા થાય. ડુંગળી લઈ આવ્યા તા, મમ્મીએ નવું લસણ નું કાઢ્યું છે તો લસણ ગોતવું જોઈએ. તો આજના વ્લોગમાં અહીં સુધી જ છે. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.